નમસ્કાર મિત્રો, હું છું આરપ રિઝવાના. લોકસામનો ન્યૂઝ વિભાગનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જાફરાબાદથી મારા રિપોર્ટર ગૌતમ માલાનિયા સાથે. જાફરાબાદના ગીતા જ્યોતિ સોસાયટી વિસ્તારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં લોકપ્રતિનિધિ સંવાદ કાર્યક્રમ યોજાયો. જાફરાબાદ લોકપ્રતિનિધિ સંવાદ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કરણભાઈ બારૈયા તેમજ અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. લોકપ્રતિનિધિ સંવાદ કાર્યક્રમમાં રાજુલા જાફરાબાદ ખંભાના સરપંચશ્રીઓ તેમજ ગામડાથી વધારેલા માનવતા મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જાફરાબાદ ખાતે પ્રથમ વખત લોકપ્રતિનિધિ સંવાદ કાર્યક્રમ યોજાયો. લોકપ્રતિનિધિ સંવાદમાં દરેક ગામના સરપંચો સાથે ચર્ચા કરતા સીઆર પાટીલ. આ કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનોનું કરણભાઈ બારૈયા દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ તેમજ અમરેલી ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, નારણભાઈ કાછોડિયા, પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, માનસિંહભાઈ પરમાર અમરેલી, મનહરભાઈ બારૈયા, યોગેશભાઈ બારૈયા, જીવનભાઈ બારૈયા સહિતના ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે સૌ અહીંયા ઉત્સાહિત થઈને હાજર રહ્યા છે, 14મીનો કાર્યક્રમ 15મીએ થયો છતાં પણ આટલી મોટી સંખ્યામાં ભાઈ શ્રી કરણભાઈ હીરાભાઈ આ બધાના વાતને માન રાખીને બધા જે પધાર્યા છે, મને વિશ્વાસ છે કે આ સીટ ભારતીય જનતા પાર્ટી ચંકી બહુમતી સાથે જીતશે. જેમણે સમગ્ર રાજ્યમાં પેજ કમિટીના માધ્યમથી નવો રાહ સીધો છે એવા આપણા લોકલાડીલા પ્રદેશ પ્રમુખ, નવસારીના જાગૃત સાંસદ શ્રીમાન પાટીલ સાહેબ, જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા ભાઈ શ્રી કરણભાઈ બારૈયા, સ્ટેજ ઉપર બિરાજમાન પૂજ્ય સંતો, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જાગૃત નેટર ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી, સુરતથી સાહેબ સાથે પધારેલા સુરત મહાનગરના પૂર્વ મહામંત્રી અમારા ભાઈ શ્રી લલિતભાઈ વેકરિયા, અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી ડોક્ટર કાનાભાઈ સાહેબ, અમારા જિલ્લાના સાથી અને મહામંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ, એવા જ બીજા મહામંત્રી ભાઈ શ્રી ભીઠાભાઈ, ભાઈ શ્રી ભગુભાઈ, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાઈ શ્રી રઘુભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન અમારા જિલ્લાના સાથી ભાઈ શ્રી દીપકભાઈ, ભાઈ શ્રી યોગેશભાઈ, ભાઈ શ્રી જીવનભાઈ, સ્ટેજ પર બિરાજમાન સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, અહીં ઉપસ્થિત સૌ સન્માનીય લોક પ્રતિનિધિશ્રીઓ. તો જતા રહો લોકસામના ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે.